आठ 1993 झामा वाल्मीकि रामायण ऊपर स्वामी सच्चिदानंद जी नो प्रवचन कैसेट नंबर 5। ओम यज्ञ चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। मूकं नमस्तस्यै 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 नमो नमः। अम्बे माते उमिया सद्गुरुदेव नमः पार्वतीपते हर हर महादेव हर। माताओ बहनों अने धर्माभिलाषी सज्जनों, महर्षि वाल्मीकि विरचित रामायणनी कथानो प्रसंग चाली रह्यो छे। रामायण संसारनो ग्रंथ छे अने संसारनी अंदर व्यक्ति आवे, समाज आवे, राष्ट्र आवे, बधुज आवे, जे जे आख्यानो आवे छे, जे जे घटनाओ आवे छे, ये आख्यानो अने घटनाओ कोई भूतकाळमां घटी गयेली मात्र घटना हती एवुं समझता नहीं। एवी घटनाओ आजे पण अपना समाजमां अपना जीवनमां ओछा वत्ता अंशे चारे तरफ घटती होय छे। शास्त्र एने कहेवाय जे दुःखनुं निदान बतावे अने एनो उपाय बतावे। ज्यां सुधी तमे रोग ने जाणो नहीं, निदान स्पष्ट ना थाय, त्यां सुधी औषधि स्पष्ट थाय नहीं। निदान अने औषधि बराबर होय तो गमे एवो महारोग होय तो पण ए रोगमांथी छुटकारो प्राप्त करी शकाय। गौतमना घरमां जे घटना घटी
એવી ઘટનાઓ આજે હજારો હજારો ગૌતમોના ઘરમાં ઘટતી હશે. આપણે ઈચ્છીએ કે ના ઈચ્છીએ, જે અહલ્યાની સાથે થયું એવું આજે પણ કેટલીય અહલ્યાઓ સાથે થતું હશે. પણ આ ઘટનામાંથી શું પ્રાપ્ત કરવાનું છે? આ ઘટનામાંથી જે પ્રાપ્ત કરવાનું છે એ સમજવા જેવું છે. વ્યક્તિ, સમાજ અને સંસ્કૃતિ, આ જે ત્રણ તત્વો છે એના ત્રણ રૂપ છે. કઠોર નિયંત્રણ વાળી સંસ્કૃતિ, કઠોર નિયંત્રણ વાળો સમાજ, કઠોર નિયંત્રણ વાળી વ્યક્તિ. ખૂબ કઠોર નિયંત્રણ હોય એવો એક સમાજ હોય, એવી એક સંસ્કૃતિ હોય, પછી એક બીજો સમાજ, બીજી સંસ્કૃતિ, જેમાં નિયંત્રણ હોય જ નહીં, સ્વચ્છંદી સંસ્કૃતિ, સ્વચ્છંદી સમાજ અને સ્વચ્છંદી વ્યક્તિ. એક બાજુ કઠોર નિયંત્રણ અને બીજી બાજુ બિલકુલ બધી છૂટ. એક ત્રીજો સમાજ હોય અને એનું નામ છે કઠોરતાની સાથે મૃદુતા. કઠોરતા ખરી, નિયંત્રણ ખરા, પણ એની સાથે કોમળતા, ક્ષમા, દયા, આ બધાથી કોમળતા આવે. આ ત્રણ સમાજ છે. જ્યારે પણ સમાજ બહુ કઠોર બનતો હોય છે તો એની સૌથી પહેલી જે અસર છે એ સ્ત્રીઓ ઉપર પડતી હોય છે. સંસ્કૃતિની કઠોરતા સ્ત્રીઓના ખભા ઉપર ઉપડાતી હોય છે. પુરુષોને ઘૂંઘટા તાણતા જોયા, બુરખો ઓઢતા જોયા, કેમ સ્ત્રીઓને જ ઘૂંઘટા તાણવા પડે? હજુ પણ તમે ગામડાઓમાં જાઓ તો આજે પણ કેટલીય બહેનો, હવે ધીરે ધીરે પાછું એવું આમ અડધું મોઢે સુધી આવતું થયું, પણ હજુ પણ તમે જુઓ તો ઘૂંઘટા છે. કચ્છમાં એક બેનને મેં કહ્યું, અરે શા માટે, હવે તું 70 વર્ષની થઈ, તારા ઘરમાં વહુઓ આવી, હવે ઘૂંઘટો છોડી દે. મને કે ના મહારાજ, કા કપાળમાં લક્ષ્મીજી છે, કેવું ગોઠવી કાઢ્યું છે. અને લક્ષ્મીજી જેને તેને બતાવાય, હવે આ કયા શાસ્ત્રમાંથી લઈ આવ્યા? આ તો કે આપણી જૂની સંસ્કૃતિ છે. મેં કહું, ઉભી રે, તારા ઘરમાં રામ સીતાનો ફોટો છે, લક્ષ્મી નારાયણનો ફોટો છે, શિવ પાર્વતીનો ફોટો છે? મને કે આ રહ્યા જુઓ. મેં કહું, એક ઘૂંઘટ તાણ્યો બતાય મને, તમારા ઘરમાં હોય તો જોઈ જજો, કોઈ સીતાજીએ ઘૂંઘટો તાણ્યો છે? લક્ષ્મીજી, અરે એ તો એટલો અડોઅડ બેઠા છે, કેટલાક ફોટામાં તો એવા બેઠા હોય કે આજના જુવાનિયા ના બેસે. તો પ્રાચીન સંસ્કૃતિ છે, તો આ ફોટાઓમાં કેમ નથી ઘૂંઘટા? મને કે મહારાજ, ખરું ખોળી કાઢ્યું હોય તમે તો, એમ કે અરે આ તો ભયમાંથી ઉત્પન્ન થયેલું છે, બીકમાંથી. સૌંદર્ય જયારે રક્ષિત નતું અને ભૂંડણા બધા ઘણા વધી ગયેલા અને બાવડા બધા દુર્બળ થયેલા, એટલે પુરુષોએ કહ્યું, ભાઈ ઘૂંઘટો તાણો, તમારું સૌંદર્ય કોઈ જુએ નહીં, ઘરમાં રહો, બહાર ના નીકળો, આ તો બીકમાંથી ઊભું થયેલું. પણ જે હોય તે વાત તો એટલી જ સમજવાની કે સંસ્કૃતિનો ભાર સ્ત્રીઓને ઉપાડવાનો હોય છે. પુરુષો ઘૂંઘટા તાણે છે, બુરખા ઓઢે છે, વિધવા થયા પછી સ્ત્રીને માથું મુડાવવાનું. તમે લેવા પાટીદારોના ગામોમાં જઈને જુઓ, બ્રાહ્મણોના ગામોમાં જઈને જુઓ, માથા મુડાવે. હવે સારું છે, અત્યારે થોડું ઓછું થઈ ગયું. પુરુષો કેમ નથી મુડાવતા વિધુર થયા પછી? મુડાવે છે, પુરુષોને કશો વાંધો નહીં. અને સ્ત્રી છે એ 8 વર્ષની વિધવા થઈ હોય તો એને પછી કાયમ વિધવા જ રહેવાની, કાયમ માટે. અને પુરુષ છે એ 65 વર્ષે વિધુર થયો હોય તો કે જરા જોતા રહેજો, એમ કે જરા તપાસ કરતા રહેજો. મારી ઈચ્છા નથી, પણ તમારા બધાનો આગ્રહ છે તે ભરી. 65 વર્ષે પણ એને છૂટ છે અને 8 વર્ષની વિધવા થઈ છે એને છૂટ. કેમ? બોજ બધો કોના ઉપર છે?
સમાજ સંસ્કૃતિની કઠોરતા સ્ત્રીઓને ભોગવવી પડતી હોય છે, પુરુષોને નહીં. અને એટલે જ્યારે પણ કોઈ સમાજ કઠોર થાય, સંસ્કૃતિ કઠોર થાય, તો એના પરિણામે સ્ત્રીઓ રોતી થાય. અને સ્ત્રીઓ ઉપર જ્યારે કઠોર નિયંત્રણ આવે એટલે એમાંથી દૂષણ પેદા થાય. સ્વચ્છંદતામાં જેટલું દૂષણ છે કઠોરતામાં એટલું જ દૂષણ છે. સ્વચ્છંદતા સારી વસ્તુ નથી, પણ કઠોરતા પણ સારી વસ્તુ નથી. કઠોરતામાંથી પણ એટલું જ દૂષણ ઉભું થતું હોય છે. મારી વાત ઉપર વિશ્વાસ ન હોય તો જ્યાં બહુ કઠોર નિયંત્રણો હોય ત્યાં ઊંડે ઉતરીને તમે જોશો તો એ જ બધું ચાલતું હશે જે સ્વચ્છંદીના પેલું ખુલ્લે ચાલતું હોય ને આ બધું છાનું છાનું ચાલતું હોય. પેલા ખુલ્લું કરીને શાંતિથી જીવી શકતા હોય ને આમને મરવું પડતું હોય છે. કુએ પડે તો કોણ પડે? પુરુષને કોઈને કુએ પડતા જોયો? સ્ત્રીને જ કુએ પડવું પડે. એટલે સમાજ, સંસ્કૃતિ અને વ્યક્તિ આ ત્રણના ત્રણ રૂપ છે. અત્યંત કઠોર નિયમવાળો, અત્યંત સ્વચ્છંદી, કોઈ નિયંત્રણ જ નહીં, અને કઠોરતાના સાથે મૃદુતા. અહલ્યાનું જે થયું, ગૌતમના ઘરમાં જે થયું થયું. ગૌતમને એટલો નિર્વેદ થયો, એટલો નિર્વેદ થયો, એટલો આઘાત લાગ્યો કે આશ્રમ છોડી હિમાલય ચાલ્યા ગયા. અહલ્યા શિલા નથી થઈ. વાલ્મીકી રામાયણમાં અહલ્યા શિલા થઈ, અને શિલા થવાય જ નહીં. શિલાનો અથર અર્થ જ છે એક સમયનું અત્યંત પ્રતિષ્ઠિત જીવન બીજા સમયે ધૂળ જેવું થઈ જાય, એનું નામ શિલા. એક સમયમાં સમાજમાં તમારું માન પાન સન્માન હોય, ચારે તરફ તમારો જે જયકાર થતો હોય, એક ક્ષણની અંદર તમે કોડી ના થઈ જાઓ, બસ એનું નામ પથરો, એનું નામ શિલા. એટલે એક બીજી વાત યાદ રાખજો, બહુ માન મળે એનાથી થોડું દૂર રહેજો. કારણ કે માનનો ભાર ઉપાડવા માટે ગરદન મજબૂત જોઈએ. જો ગરદન મજબૂત નહીં હોય તો એ માનના ભારમાં જ માણસ દબાઈ મરશે. દૂર રહેવું. અહલ્યાનું કેટલું માન, ગૌતમનું કેટલું માન, કેટલો યશ, કેટલી કીર્તિ, અને આ ઓચિંતાની ન ધારેલી એક ઘટના ઘટી ગઈ. અને એ ઘટનાના કારણે ગૌતમ ઋષિ છે એ ગૌતમ ઋષિએ કહી દીધું, જા હવે તું સ્મશાનમાં રહે, વાયુ ભક્ષણ કરીને રે, અને હલકું જીવન જીવ, તારા તરફ લોકો થૂંકશે, કોઈ તને માન નહીં આપે. પોતે ચાલ્યા ગયા. વિશ્વામિત્ર છે એ વિશ્વામિત્ર એ રસ્તે ચાલતા ચાલતા રામને કહે છે, રામ આ આશ્રમમાં આવી ઘટના ઘટી. પણ ઋષિ છે ને એની એક ખાસિયત હું તમને બતાવું. ક્રોધ બધાને આવે. કોઈ એમ કે મને ક્રોધ નથી આવતો, કદી પણ કદી એનો વિશ્વાસ ના કરશો. કોઈ માણસ એમ કે મને કદી પણ કામનો આવેશ નથી આવતો, તે જૂઠું બોલે છે, એનો વિશ્વાસ ના કરશો, એ તો બિલકુલ જૂઠું બોલે છે. એ બધું હોય, બધું હોવા છતાં પણ જેનું ક્ષણિક હોય અને પાછળથી જેને વાળી લેતા આવડે એનું નામ ઋષિ. અને પાછળથી જે ગાંઠો વાળીને બેસે અને પેઢી દર પેઢી એ ગાંઠો ચલાવે, આ બેમાં આટલો ફરક છે. ઋષિને ક્રોધ આવ્યો. એ દ્રશ્ય એવું હતું, એ પ્રસંગ એવો હતો કે ભલભલાને પણ ક્રોધ આવી જાય. ને ક્રોધમાં કહી દીધું, જા તારું આવું થઈ જશે. પણ પછી છે ને એનું મન દ્રવિત થઈ ગયું, કરુણાથી ભરી ગયું. જ્યારે કરુણાથી ભરાઈ ગયું ત્યારે એણે કહ્યું, તું ચિંતા ના કર, કોઈ ટાઈમે અહીંથી રામ નીકળશે, અને રામ નીકળશે ત્યારે તારો ઉદ્ધાર થશે. કેટલાક માણસોને તમે જોજો, જ્યાંથી નીકળે ત્યાં ઉદ્ધાર કરતા ફરે, જ્યાં એમના પગલા પડે ત્યાં બધાનો ઉદ્ધાર થાય. ને કેટલાક માણસોને જોજો, જ્યાં પગલા પડે ત્યાં વિનાશ 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 વિના, એમના પગલા પડ્યા નહીં ઉજ્જડ. કોઈ ટાઈમે અહીંથી રામ નીકળશે. અને એક બીજી વાત છે, જેને જેનું ઊંચું જીવન નીચે પછડાયું હોય ને, અને પછડાવાથી જેને બોધ થયો હોય, એનું મન ભજનમાં બહુ લાગે, એનું મન ભગવાનમાં બહુ લાગે. પછડાટ પણ ભક્તિમાં એક પ્રેરક બળ છે. અરે રે મારાથી શું થઈ ગયું,
અરે રે મારાથી શું થઈ ગયું, એમાંથી એને ભક્તિનો રંગ લાગે. આ અહલ્યા સ્મશાનમાં પડી 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 ઈશ્વર મય થઈ ગયેલી, પ્રભુ મય થઈ ગયેલી. વિશ્વામિત્રે કહ્યું, રામ આ જે અહલ્યા છે એનો ઉદ્ધાર કરો, એનો ઉદ્ધાર કરો. અને બધી કથા સંભળાવી. એટલે રામ છે, રામે આવી અને અહલ્યાનો સ્પર્શ કર્યો. તુલસી રામાયણમાં ચરણ ધૂળી આપી, અહીંયા એમનો ઊઠ ઉભી થા, ઊઠ ઉભી થા, તું ચિંતા ના કર. આવી નાની મોટી ઘટનાઓ ભલભલા માણસોના જીવનમાં આવતી હોય છે. બાઇબલમાં એક બહુ સરસ પ્રસંગ છે, મારે ત્યાં કેસેટ છે. ઇંગ્લેન્ડથી એક ભાઈ આવેલા, તે મોટી મોટી ચાર કેસેટો લઈ આવ્યા. જીસસ ઓફ નાઝારેથ, મને કહે તમારા માટે ખાસ લાવ્યો છું, તમે જોજો એમ. એટલી સરસ કેસેટો છે, એટલી સરસ છે. એમાં જીસસ છે એ જ્યારે ધર્મક્રાંતિ કરે છે તો જૂના જે ધર્મગુરુઓ એના ઉપર ક્રુદ્ધ થઈ જાય છે. આ એક નિયમ જ છે. નરસિંહ મહેતા ઉપર લોકો ઋષિ ભરાયા હતા કે નહીં? તુકારામ ઉપર, જ્ઞાનેશ્વર ઉપર, કબીર ઉપર, નાનક ઉપર, ગાંધી ઉપર, દયાનંદ ઉપર, રામકૃષ્ણ પરમહંસ ઉપર. જ્યારે પણ કોઈ વ્યક્તિ આવનારા સમયની ચર્ચા કરે ત્યારે જૂની ચર્ચા કરનારાઓને એ વાત ગમતી હોતી, કારણ કે પેલા ભૂતકાળમાં જીવતા હોય છે અને પેલો ભવિષ્યકાળ તરફ લોકોને લઈ જતો હોય છે. એટલે પેલા ભૂતકાળમાં જે જીવનારા, અખાએ કહ્યું મર્દાની જે કરે કથા, એ તો મર્દાની કથા કરે છે, વાત પૂરી જૂની થઈ ગઈ. તો એટલે જે જૂના ધર્મગુરુઓ હતા એટલા ક્રોધે ભરાયા, એટલે ક્રોધે ભરાયા. પણ હવે કરવું શું આ માણસ? એમાં બન્યું એવું કે એ સમયમાં એ ગામની અંદર, યરુસલેમની અંદર એક વેશ્યા રહે અને વેશ્યાનું કામ કરે. પછી એ પકડાય, પકડાય ધર્મગુરુઓ પાસે લઈ ગઈ. ન્યાયાધીશો પહેલા કાજીઓ હતા, ધર્મગુરુઓ હતા. અને એમણે બધાએ દંડ ફટકાર્યો કે આખું ગામ ભેગું થાય અને દરેક માણસ જેટલા મરાય એટલા અને પથરા મારે, અને પથરા મારી મારીને અને મારી નાખો, અને જેટલા વધારે પથરા મારશે એટલું વધારે પુણ્ય મળશે. અને આખા ગામનું પથરા મારવામાં બહુ આનંદ આવે, પથરા નાખવામાં આનંદ આવે, પથરા મારવામાં આનંદ આવે. જ્યારે ફૂલ ચડાવવામાં આનંદ આવે ત્યારે એમ સમજવું જીવન બદલાયું આવે. બાકી પથરા તો, અરે 70 વર્ષ થયા, 80 વર્ષ થયા, હવે તો પથરા મારવા બંધ કરો ભાઈ, આ ગામને સુખી થવા દો, શા માટે પથરા નાખો છો? એટલે બધા પોતાના ફાંટમાં પથરા ભરી ભરીને ઉભેલા, હજારો માણસો ઉભેલા છે. અને પેલી પાપણી જે સ્ત્રી છે એક દિવાલ તરફ દબાઈને બેઠી છે, એને એમ છે કે હમણાં બધા ધારદાર પથરાઓ આવશે, મને લોહી લુહાણ કરશે અને કલાકો સુધી આ પથરાઓ પડશે ને હું રીબાઈ રીબાઈને મરી જઈશ. ને ધર્મગુરુઓ ઉભા ઉભા મંત્ર બોલી રહ્યા છે, ભગવાનના નામે અત્યાચાર મંત્ર બોલી રહ્યા છે, જાણે કોઈ પુણ્ય કાર્ય થઈ રહ્યું છે. એવામાં જીસસ આવે છે, ઓજસ્વી ચહેરો, તેજસ્વી ચહેરો, એની આંખમાં અમૃત, એટલી મીઠાશ, અદભુત વ્યક્તિત્વ. અને આવીને ઉભો રહે છે એટલે લોકોનું ધ્યાન એના તરફ જાય છે. પહેલેથી લોકો એને ઓળખે છે, જાણે છે કે આ નવો સુધારક માણસ છે. પેલા એ પથરા ઉપાડેલા છે, નાણે કહ્યું આમ હાથ કર્યો. તમારી એક પર્સનાલિટી હોય છે, તમારું એક વ્યક્તિત્વ હોય છે. માસ્તર છે એ નિશાળમાં પગ મૂકે ને છોકરા ચૂપ થઈ જાય તો એમ સમજવું વ્યક્તિત્વ છે. અને માસ્તર પગ મૂકે એટલે છોકરા ડબલ બોલવા માંડે એટલે સમજવું કે મેં તો ગયા, હવે આ મેં તો ભણાવી શકવાના. પુરુષ છે એ ઘરમાં પગ મૂકે એની સાથે જ આખું ઘર બરાબર વ્યવસ્થિત થઈ જાય તો એમ સમજવું કે મરદ માણસ છે. અને એમને જુએ એટલે લોકો છાણા થેપવા માંડે એમના માથા ઉપર એટલે સમજવું કે આ બહુચરાજી જતા જતા અહીં આવી ગયા છે. જવાનું હતું બહુચરાજી પણ આવી ગયા છે અહીંયા. તમારી ફેક્ટરી હોય, તમારી પેઢી હોય, તમારી દુકાન હોય, તમારી એક પર્સનાલિટી હોય, તમારું એક વ્યક્તિત્વ હોય. અને વ્યક્તિત્વના કારણે તમારે બોલવું ના પડે, ડિસિપ્લિન આપો આપ આવી જાય. પેલો આવીને ઉભો રહ્યો એટલે આખું ટોળું સ્તબ્ધ થઈ ગયું. એને કહ્યું ઉભા,
પથરા મારવા છે ને, આ પેલી તો આમ દબાઈને બેઠેલી, મરી જઈશ કરીને દબાઈને બેઠેલી, મારો પથરા. પણ એક શરતે, જે પાપ એને કર્યું છે એવું પાપ કોઈએ ન કર્યું હોય એ પથરા મારો. તમારામાંથી જેણે કોઈએ પણ એવું પાપ ન કર્યું હોય એ માણસ પથરા મારે. બધાના હાથ હેઠા પડ્યા, બધાય પાપી હતા, પણ ઢાંકેલા પાપી હતા. આ બિચારી ઉઘાડી હતી, આ ખુલ્લી હતી. બધાના હાથ હેઠા પડ્યા, હેઠા પડ્યા એટલું જ નહીં, ધીરે 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 બધા વિખરાઈ ગયા. પેલો ધર્મગુરુ છે ને આમ હાથ જોડી રહ્યો છે, આ વચ્ચે ક્યાં આવી ગયો. જીસસ છે એ પેલી પતિત સ્ત્રીની પાસે જાય છે, ને પેલી તો જાણે છે કે હજુ સુધી પથરા કેમ નથી પડતા. આમ ચહેરો કરીને જોવે છે તો જીસસને જો, એના પગમાં એટલું રડી એટલું રડી એટલું રડી એટલું રડી. એટલે પેલા ધર્મગુરુ આવ્યા, હે અબડાઈ ગયો, હે અબડાઈ ગયો, આ વેશ્યા તને અડી, તારા પગમાં માથું મૂકીને વેશ્યા તને અડી, તું અબડાઈ ગયો. માણસની મર્દાનગી એક હોય છે, અને એ મર્દાનગી શું હોય છે કે જૂની જે ઘરેડો, જે ઘરેડોમાં નિર્દોષ માણસોનું શોષણ થતું હોય એના સામે ટક્કર લેવાની એનામાં હિંમત આવે એની મર્દાનગી છે. નહીં ઉભો ઉભો કહે છે, આ સ્ત્રીએ મારા પગ પલાળી નાખ્યા એના આંસુથી, તમે કોઈ દિવસ મારા પગ ઉપર એક છાંટો પાણી ના નાખ્યું, તમારી આંખમાંથી કોઈ દિવસ પાણી ના નીકળ્યું. પેલી સ્ત્રીને કે ઉઠ ઉભી થા, ઉઠ ઉભી થા, તું પુનિત છે, તું પવિત્ર છે, જા જિંદગી બદલી ના, જીવનનો નવો અધ્યાય શરૂ કરી દે. આવું પ્રકરણ આવ્યું છે. આપણે ત્યાં પણ ગાંધીજીને કોઈએ પૂછ્યું કે તમે રામ રામ કેમ કરો છો, રઘુપતિ રાઘવ પ્રાર્થનામાં બોલે ને, એમણે કહ્યું કે એમાં એક શબ્દ છે એ મને બહુ ગમે છે, પતિત પાવન સીતારામ. જો એ પતિત પાવન ન હોત તો મારે સીતારામની એવા કોઈની જરૂર, એ પતિત પાવન. હવે જે પહેલેથી પવિત્ર છે એને તમે અપનાવો એમાં કઈ મોટી વાત હતી. જેની અતિ દીન પિયારે, તુલસીદાસજીએ લખ્યું છે, આ તો પતિત છે. ગજ ગણિકા અજામિલ તાર્યો, અજામિલ એવો હતો ને, બિલ્વ મંગળ એવો હતો ને, ગણિકા એવી હતી ને, આ બધાનો જેને ઉદ્ધાર કર્યો અને અભય વરદાન આપ્યું, ચિંતા ના કર, જે થયું એ થયું, ભૂલી જા, નવી જિંદગી શરૂ કર, જો તું જેસલ હઈશ ને તો નવી જિંદગીમાં પીર થઈ જઈશ, બારવટિયામાંથી પીર થઈ જઈશ, તું નવી જિંદગી શરૂ કર. સહજાનંદ સ્વામી જેતલપુરમાં યજ્ઞ કરે અને ઘણા લોકો આવે, ખૂબ લોકો આવે, બહુ પ્રભાવ. એક વેશ્ય આવે અને દૂર બેસી રહે છે, ડરની મારી, શરમની મારી, સંકોચની મારી. પછી એક દિવસ ડરતી ડરતી આવી અને કહ્યું કે હું તો આવું અધમ જીવન જીવું છું, પણ મારો ઉદ્ધાર થાય એવું કંઈક કરો. એને કહ્યું તું ચિંતા ના કર, એવું ના કહ્યું છી 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 ભાગ અહીંથી ભાગ અહીંથી, એવું ના કહ્યું. તો એક કામ કર, રોજ તારાથી દળાય એટલું અનાજ લઈ જા અને તારા જાતે અનાજ દળીને લાવ, એ દળેલો લોટ છે ને મારા સાધુઓ ખાશે, તારો ઉદ્ધાર થઈ જશે, તારો ઉદ્ધાર થઈ જશે. અને એને રોજ દળવા માંડ્યું, મણ મણ દળે, કંટી એના હાથ ફુલ્લા પડ્યા અને સાધુઓ એ લોટ ખાય. પંદર દિવસ પછી આવી, મહારાજે જોયું તેના હાથમાં ફુલ્લા પડી ગયેલા. અરર, તારા હાથમાં ફુલ્લા પડી ગયા? એને કે ભલે પડ્યા, આ ફુલ્લા તો રૂજી જશે પણ મારા અંદરના ફુલ્લા રૂજી ગયા, એ મારા જન્મ જન્મના ફુલ્લા પડ્યા હતા એ બધા રૂજી ગયા. પતિત પાવન સીતારામ, રામની મહત્તા એ છે કે એમના વ્યક્તિગત જીવનમાં કઠોરતા છે પણ મૃદુતા પણ છે. જો એકલી કઠોરતા હોય તો એ રાક્ષસ થઈ જવાય, તમારે થોડેક કઠોર રહેવાનું. પણ જો તમારા અંદર ક્ષમા દયા મૃદુતા ન હોય તો ઘરમાં લોકો એમ જ કહેશે કે આ રાક્ષસ જ છે. સમય ઉપર ક્ષમા કરવી, સમય ઉપર મૃદુ થવું, સમય ઉપર કરુણા કરવી, એ જો તમે કરી શકો તો તમે મહાપુરુષ થઈ શકો. ચાણક્યને લખવું પડ્યું, કઠોરાણી મૃદુની કુસુમાદપી વજ્રાદપી કઠોરાણી,
मृदुनी कुसुमादपि महापुरुष चेतांसी कोहि विज्ञात उमरासी। जे वज्र करता जेनु हृदय कठोर होय अने जे कोमल फूल करता जेनु हृदय कोमल होय ए महापुरुष कहेवाय। एकलू वज्र होय तो राक्षस थई जाय अने एकलू फूल होय तो एने एने कोई गणकार ज नहीं, एनी कोई किंमत ज ना थाय। आ बे गुणों भेगा थाय, कोना ऊपर वज्र जेवू थवू अने कोना ऊपर फूल जेवू थवू, એનો વિવેક જેને આવડે એનું નામ રામ। ને ઉલટી જગ્યાએ થાવ, જ્યાં વજ્ર જેવું થવું હોય ત્યાં ફૂલ જેવા થાવ, ને ગુંડાઓ ઉપર વજ્ર જેવું થવું હોય તો ત્યાં ફૂલ જેવા થાવ, ફૂલ ચડાવે આવો આપણે સાથે બેસીને જમીએ। અને જ્યાં ફૂલ જેવું થવાનું હોય પ્રજા ઉપર વજ્ર જેવા થઈ જાઓ તો એ રાક્ષસી રાજ્ય થઈ જાય, એ કલ્યાણકારી રાજ્ય ના થાય। એટલે રામ છે એ રામે અહલ્યાનો ઉદ્ધાર કર્યો। પણ એ દૂર છે, એ હિમાલયમાં બેઠેલા તપ કરનારા ગૌતમ ઋષિને ખબર પડી, એમને ખબર તો હતી કે એક દિવસે આ સ્ત્રીનો ઉદ્ધાર થવાનો છે, મારો શ્રાપ પાછો વળવાનો છે। અને ત્યાંથી આવ્યા રામ, એમને પગે લાગ્યા। વાલ્મીકી રામાયણમાં તો લખ્યું છે બહુ સુંદર વાત, તુલસી રામાયણ અને વાલ્મીકી રામાયણમાં એક બહુ મોટો મુદ્દાનો ભેદ છે। વાલ્મીકી રામાયણમાં રામ અહલ્યાને પગે લાગે છે અને તુલસી રામાયણમાં અહલ્યા રામને પગે લાગે છે। વાલ્મીકી રામાયણમાં હેતુ બતાવી છે કે આ ઋષિ પત્ની છે, બ્રાહ્મણ પત્ની છે, કદાચ એનું સ્ખલન થયું, પતન થયું, પણ તોય મારા માટે એ પૂજ્ય છે એમ સમજીને રામ એ સ્ત્રીને પગે લાગે, અહલ્યાને પગે લાગે છે। ઋષિ આવ્યા, ઋષિને પગે લાગ્યા અને પછી ઋષિને સમજાવ્યો કે હવે આ સ્ત્રીનું ગ્રહણ કર્યું, જે થયું ઘણો વર્ષ વીતી ગયો, કેટલીક સજાઓ એવી હોય છે ને સમય એ જ સજા, તમને કાચા નથી સજા થતી હોતી, કાચા કામની હવે કેસ ચાલે અને સજા થાય ત્યારે થાય અને ત્યારે નિર્દોષ છૂટે તો નિર્દોષ, પણ આ કાચા કામમાં જ 5 વર્ષ કાઢ્યા એ સજા થઈ ગઈ। વર્ષ સમય છે ને એ જ સજા છે। કોઈ રીસણે બેઠી હોય, ઘેર બેઠી હોય, ના બોલાવતા હોય, આમ હોય, એમાં 2-5 વર્ષ નીકળી ગયા એ સજા થઈ ગઈ। આથી મોટી કઈ સજા હતી? એને 5 વર્ષ રોઈ રોઈને કાઢ્યા, હવે તું એને શું કરવા માંગે છે? એટલે ગૌતમને રામે કહ્યું, રામ આનો સ્વીકાર કરો, હવે આ શુદ્ધ છે, પવિત્ર છે, નિર્મળ છે। જો આ સમાજની ઉદારતા, આ સંસ્કૃતિની ઉદારતા, ગૌતમે કહ્યું ના હું ના સ્વીકાર કરું, મારા કામની નહીં આ। રામે કહ્યું ઉભા રહો, જે ભૂલ એનાથી થઈ એવી ભૂલ તમારાથી થઈ હોત તો, અને તમારાથી એવી ભૂલ થાય કે ના થાય? ગૌતમ સ્વીકાર કરે છે કે મારાથી એ થાય તો ખરી, કોઈ ગેરંટી તો આપી શકાય, પણ તમારી જો એવી ભૂલ થઈ હોત તો અહલ્યા તમારો ત્યાગ કરોત, તમને કાઢી મૂકત ઘરમાંથી? ભારતીય કલ્ચરની આ એક બહુ મોટી વિશેષતા છે, પતિ જ્યારે બગડે ને એટલે સ્ત્રી એના ઉપર ડબલ પ્રેમ કરે, પહેલા સિંગલ પ્રેમ કરે, જાણે કા તો ખીલે બંધાયેલો જ છે, ટાઈમસર આવી જાય છે, ટાઈમસર ખાય છે, બેસે છે, ઉઠે છે, એટલે કઈ આ ઢોરું કઈ હાચવવા જેવું હચવાયેલું જ છે। પણ જયારે એને એમ ખબર પડે કે આ આડું અવડું રખડતું થઈ ગયું છે, એટલે એના ઉપર એ ડબલ પ્રેમ કરે કે ના કરે, કારણ કે આ સાચી વાત છે। તો હવે પુરુષ મહાન કે સ્ત્રી મહાન, તમે તો એક વહેમમાં, શંકામાં, કુશંકામાં કોઈ કાન ભંભેરણી કરી એટલા માત્રથી એને કાઢી મૂકો, અને આને ખાતરી થઈ જાય કે આ માણસ બીજે બગડેલો છે, છતાં એને કાઢી મૂકવાની જગ્યાએ વધારે પ્રેમ કરે, તો બોલ સ્ત્રીનું ચરિત્ર મોટું કે પુરુષનું ચરિત્ર મોટું? અને ગૌતમ સ્વીકાર કરે છે કે સ્ત્રી મહાન છે, તો હવે સ્વીકાર કર, ગૌતમે અહલ્યાનો સ્વીકાર કર્યો। રામાયણમાંથી આ શીખવા જેવી વાત છે કે વર્ષો સુધી ધૂપમાં, તાપમાં, સ્મશાનમાં દુઃખી થઈને જીવી ગૌતમને પછી ખ્યાલ આવ્યો, હું જે થયું એ થયું, હવે સુધારી લો વાત। આ સમાજનું નામ કહેવાય કઠોરતાની સાથે સાથે કોમળતા। જો આવું ના કરો તો શું પરિણામ આવે? તો સમાજ વધારે બગડી જાય, સમાજ દુઃખી દુઃખી થઈ જાય, અને એવો સમાજ, કઠોર સમાજ અંતે સ્વચ્છંદી સમાજ થઈ જાય। યાદવોનો સમાજ સ્વચ્છંદી હતો, તમે ભાગવતમાં જોજો, આજે પશ્ચિમનો સમાજ સ્વચ્છંદી છે, અને સ્વચ્છંદી છે
એટલે ઘણી વાર કે ભાઈ તમારા જેવું સુખ અમારે. પરદેશમાં એક ગામમાં મારે જવાનું થયું, ઓળખીતા માણસો હતા, હવે એરપોર્ટ ઉપર લેવા આવ્યા. ભાઈ વાતમાં વાત નીકળી, મને કે બાપજી આ ગાડી તમે આવવાના હતા એટલે તમને બેસાડવા માટે જ લીધી છે, નવી નક્કોર, નવી નક્કોર ગાડી લીધી છે. મેં કહ્યું સારું. પછી વાત નીકળી, મને કે આ મારી પત્ની છે ને એ ગાડી લેવા ગયેલી, એટલે પેલા ડીલરે પૂછ્યું કોનું નામ લખું, તો કે મારા હસબન્ડનું લખો નામ. એટલે પેલા ડીલર સલાહ આપે છે તારા ઘરવાળાનું નામ ના લખાય, તારું લખાય, તારું નામ લખાય, જો તારા હસબન્ડનું તારા પતિનું નામ લખાવીશ ને તો એ ગાડી લઈને ચાલતો થશે. મને કે એવું કહ્યું, ભાઈ તે શું કહ્યું? મેં કહ્યું એ ચાલતા થાય એ તમારા, અમારા ના ચાલે એમ, એ ચાલતા થાય એ તમારા. અમારા તો એવી ગાંઠે ગંઠાયેલા હોય, જોકે હવે એ ગાંઠો થોડી ઢીલી થવા માંડી છે, અમારા તો એવી ગાંઠે ગંઠાયેલા હોય કે એક જન્મે નહીં સાત જન્મે ને નાશે. એ તો રડી કમાઈને લાવે છે, એ પૈસો એના ગજવામાં રાખતો જ નથી, બધું મને જ આપી દે છે. જે એને $5 જોતા હોય મારી પાસે માંગે, $5 આપજે, $2 આપજે, પૈસા આપજે જરા, એટલે બધું મારા નામે જ છે. એટલે પેલો આંખો ફાડીને જોયા કરે કે રિયલ બોલે છે, તો કે આ રિયલ બોલું છું. તારા ભગવાનને કહેજે કે મારો આવતો જન્મ ભારતમાં કરે, મારો આવતો જન્મ છે ને એ ભારતમાં કરે. અહીં તો અમારે પત્નીથી એટલું હાચવવું પડે ને કે ક્યારેક ક્યારે નાસી જાય, ક્યારે છૂટા છૂટી થઈ જાય કહેવાય ને, એટલે બધું જુદું જુદું, ખાતા જુદા, બંગલા ઘર જુદું, ફ્લેટ જુદો, ગાડીઓ જુદી, બધાના નામ જુદા. આ સ્વચ્છંદી સમાજ છે. અને સ્વચ્છંદી સમાજે શું, એમના ત્યાં વિષય સુખ તો રહ્યું પણ પ્રેમ સુખ ખતમ થઈ ગયું. કારણ કે પ્રેમનું સુખ વિશ્વાસ વિના હતું. અવિશ્વાસમાં પ્રેમ હોય, અરે તમે ઢગલો બધો કાઢીને એને દાગીના આપો, ફલાણું આપો, ફલાણું આપો, વર્ષો સુધી કોઈ દિવસ જુઓ નહીં, કેટલો વિશ્વાસ છે. તિજોરીની ચાવીઓ આપી દો, વિશ્વાસ વિના પ્રેમ ન હોય. અને પશ્ચિમમાંથી વિશ્વાસ ખતમ થઈ ગયો, કારણ કે ક્યારે કયું છૂટું પડી જાય કે કહેવાય, એટલે શું રહ્યું, પ્રેમ વિનાનો વિષય રહ્યો. અને પ્રેમ વિનાનો જે વિષય છે એ તો કૂતરા બિલાડામાંય છે, પ્રાણીઓમાંય છે, એમને પ્રેમ નથી હોતો, ક્ષણિક વિષય માત્ર છે. એટલે આ ત્રણ પ્રકારના વ્યક્તિઓ, ત્રણ પ્રકારના સમાજ અને ત્રણ પ્રકારની સંસ્કૃતિ, અત્યંત કઠોર નહીં. અહીંયા જે કઠોર સંસ્કૃતિ, કઠોર સમાજો હતા, વિધવાઓના લગ્ન નહીં કરવાના, ફલાણું નહીં કરવાનું, સડી ગયો સમાજ. તમે નીચે અંદર જઈને જુઓ તો અંદર સડી ગયેલો સમાજ એકદમ. બીજી તરફ જે સ્વચ્છંદી સમાજ એ સડી ગયેલો, ફરક કેટલો, એનું સડેલું બધું ઉપર ગંધાય છે અને પેલાનું સડેલું અંદર નીચે ડટાયેલું છે. સારો સમાજ કયો, જે સમાજમાં ઉદારતા હોય, નિયંત્રણની સાથે કઠોરતાની સાથે કોમળતા હોય, ઉદારતા હોય, માનવની દ્રષ્ટિએ એનું મૂલ્યાંકન કરવાનું, આની જગ્યાએ હું હોઉં તો, મારાથી આવી ભૂલ થઈ હોય તો, તો હું શું કરું, અને એ રીતે મૂલ્યાંકન કરવાનું. એટલે રામાયણની અંદર જે અહલ્યાની કથા છે એ એક રીતે સમાજ રચનાની કથા છે. વિશ્વામિત્ર કહે છે રામ ચાલો હવે આપણે આગળ ચાલીએ, કારણ કે આપણે સમયસર જનકના દરબારમાં પહોંચવાનું, અને જનકના ત્યાં એક બહુ મોટું આયોજન કરવામાં આવ્યું છે. દેશ વિદેશના સેંકડો રાજાઓ ભેગા થયા છે, ભંડારો હોય તો સાધુઓ ભેગા થાય કે ના થાય, આમંત્રણ આપો તોય આવે ને આમંત્રણ ના આપો, એમાં આમંત્રણ વાળા સારા પણ વગર આમંત્રણ વાળા ઝઘડા જ કરે. અને રાજા મહારાજાઓ બધા ભેગા થયા છે ત્યાં. જનકની પુત્રી સીતા છે અને હવે ઉંમર લાયક થઈ છે, એનો સ્વયંવર છે, અને એ સ્વયંવરમાં આપણે જવાનું છે. રામ, લક્ષ્મણ, વિશ્વામિત્ર આ ત્રણેય છે, એ ત્રણેય આવ્યા જનકપુર. અને જનકને ખબર પડી એટલે સામે ચાલીને સત્કાર કર્યો, સામે ચાલીને આવો 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 આવો, ઓહો વિશ્વ. અને વિશ્વામિત્ર રાજા છે, આ ગાણે લોકોને આ ખબર નથી, ઋષિએ છે અને રાજા પણ છે વિશ્વામિત્ર. તો બહુ સત્કાર કર્યો.
હવે જનક નો જે મંત્રી છે ને એનું નામ છે શતાનંદ, અને દશરથ નો જે મંત્રી છે એનું નામ છે સુમંત. બે ના મંત્રી, જનક ના મંત્રી નું નામ છે શતાનંદ, અને શતાનંદ ની માં નું નામ છે અહલ્યા. આ શતાનંદ છે એ ગૌતમ ઋષિ નો પુત્ર છે, અને એની માનું નામ છે અહલ્યા. તમે વાલ્મીકી રામાયણ વાંચો. વિશ્વામિત્ર ને આ શતાનંદે પહેલો પ્રશ્ન પૂછ્યો, મારી માતાનો ઉદ્ધાર થયો? હવે કઠોર સંસ્કૃતિ હોય તો શું થાય, છોકરો માને મારી નાખે, છોકરો પોતે માને મારી નાખે. બે ત્રણ વર્ષ પહેલા મારા આશ્રમમાં એક 18-19 વર્ષનો છોકરો આવેલો, ને બાકડા ઉપર બેઠો. બપોરે થોડો આરામ કરું, 1-1.5 વાગે હું આમ જોયું તો એક છોકરો બેઠે, અને ચહેરા ઉપરથી ખબર પડી ગઈ કોઈ દુખિયો છોકરો આવેલો. આવે જ 8 દિવસે 10 દિવસે કોઈ બહેન કોઈ છોકરો કોઈને કોઈ, ક્યાં જાય, જવાની જગ્યા બીજી કઈ, હવે જવું તો ક્યાં જવું. ઉતરેલા ચહેરે બેઠેલો, એટલે હું નીચે ઉતર્યો. નીચે ઉતરીને હું એની પાસે ગયો, અને મારો હંમેશા પહેલો પ્રશ્ન હોય છે, તું જમ્યો ભાઈ? તમે કોઈને આવો પ્રશ્ન પૂછો છો? પહેલો પ્રશ્ન ઘણા લોકો શું પૂછે, ક્યારે જવાના છો? એમાં સગા વેવાઈ ને પૂછે, પછી બીજાને તો પૂછે તો પૂછે, પણ સગા વેવાઈ આવ્યો હોય ને એમને પૂછે તમે ક્યારે જવાના છો. અરે પેલા પૂછતો ખરો કે કેમ આવે છે, તારે આંગણે કોઈ આવે તો હુંકારો. પેલા દુલાભાઈ આ કાગે લખ્યું છે ને, એટલે મેં એને પ્રશ્ન પૂછ્યો, મેં કહું તું જમ્યો છે? મને કે ના. મેં ચાલ જમી લે. મને કે ના, મારે જમવું નથી, મારી જમવાની ઈચ્છા નથી. બહુ સમજાયો, જેમ તેમ કરી અને એને જમાડ્યો. જમાડીને પછી બેસાડ્યો. પછી મેં કહ્યું, હવે તું મારી પાસે આ એકલો આય બેસ, અને તારે જે કંઈ કહેવું હોય મને કહે. મને કે મહારાજ, હું મરવા કે મારવા આવ્યો? તમારા પુસ્તકો વાંચું છું, તમારા લેખો વાંચું છું, તમારો ચાહક છું, પણ હું મરવા કે મારવાનો નિર્ણય કરીને આવ્યો છું. મેં કહું શું શું નિર્ણય કરીને આવ્યો છે, શું છે? એને બધી વાત કરીએ તો બધી કરાય એવી નથી, પણ થોડોક સાર હું તમને કહી દઈશ. મારી માં છે ને 28 વર્ષની ઉંમરે વિધવા થઈ. કેટલી વર્ષે? 28. મારે દુકાન છે, પેઢી છે. મારો બાપ પેઢીદાર, દુકાનદાર, સારી પેઢી. માં વિધવા થઈ, હું 3 વર્ષ. અમારા સમાજમાં પુનર્લગ્ન થાય, અને તે છતાં મારી માં છે ને એને પુનર્લગ્ન ન કર્યું. પુનર્લગ્ન ન કર્યું એટલા માટે કે આ છોકરાનું ભવિષ્ય ના બગડે, એટલા માટે. એટલે મને સાચવવા માટે 18 વર્ષનું ભર યુવાન, અને યૌવનની સાથે મને, અને અમારે મુનિમ બહુ સારો હતો. હું તમને એક બીજી વાત કહું છું, પૈસા ને ખાનદાની ને કઈ લેવા દેવા નથી. કેટલીક વાર શેઠ કોડી નો હોય, મુનિમ કરોડ નો હોય, કે ના હોય? શેઠ કોડી નો હોય અને મુનિમ કરોડ નો હોય. અને કેટલાક મુનિમ એવા હોય કે શેઠ મરી જાય તો એની પેઢીને આંચ ના આવવા દે, એનો છોકરો મોટો થાય ત્યાં સુધી પેઢી ચલાવે, અને જે જાહો જલાલી પેઢી વાળી પેઢી સવાઈ કરીને છોકરાને આપે. એવા દાખલાઓ છે કે નહીં? માણસ મળવો મુશ્કેલ છે, અને માણસને ઓળખવો મુશ્કેલ છે. બાકી એ ધારે તો પેઢીને સફાચટ કરી નાખે, ભાઈઓ ભાઈઓ કરી નાખે. મુનિમ બહુ સારો. મારી માએ કહ્યું પેઢી કાઢી નાખીએ, હવે કોણ કરે? ના, તમે ચિંતા ના કરો, પેઢી હું ચલાવીશ, અને જરાય પેઢીને વાંધો આવવા દઈશ, એને પેઢી ચલાવી. અમારી પેઢીમાં જરાય વાંચ ના આવે, પણ એમાં પેલા મુનિમને અને મારી માતાને સંબંધ થઈ ગયો. હવે આ સંબંધ પરાકાષ્ઠાએ પહોંચ્યો, અને હું મોટો થયો 18-19 વર્ષ. હવે મારાથી આ જોયું જતું, એટલે મેં હવે નક્કી કર્યો છે, કાં તો હું ટ્રેન નીચે જઈને મરી જઉં, કાં તો એ મુનિમને મારી નાખું. પણ મને આ કામ કરતા પહેલા મારા મનમાં એક ઈચ્છા થઈ કે જેના પુસ્તકો હું વાંચું છું, જેના લેખો હું વાંચું છું, એની પાસે જઉં અને એને પૂછું કે મારે શું કરવું, હું મરવું કે માને મારું. કલ્ચર જ્યારે કઠોર થાય ત્યારે, પશ્ચિમમાં આવું કલ્ચર નહીં, પશ્ચિમમાં આવું નહીં. પશ્ચિમમાં તો ઉલટા છોકરા મા બાપને ગોઠવી આપે, આમે ચાલીને ગોઠવી આપે, તમે એકલા એકલા ક્યાં જીવશો, એના કરતા એ જાણે.
પછી મેં એને ધીરે 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 શાંત પડ્યો. મેં કોઈ એક વાત તને પૂછું કા, જે ભૂલ તારી માએ કરી છે એવી ભૂલ તું કરે તો તારી મા તને મારી નાખે, ઘરમાંથી કાઢી મૂકે? મને કે ના, મા તો ઉલટું વહાલ કરે, મારો છોકરો પાછો વળે પાછો વળે પાછો વળે પાછો વળે, ઉલટું મારું રક્ષણ કરે. મેં કહું આ તારા રક્ષણ માટે એને પુનર્લગ્ન ના કર્યા, ખરી વાત? આખી યુવાની હોમી દીધી એને, અને હવે કોઈ સંપર્કના કારણે એનાથી નાની મોટી ભૂલ થઈ ગઈ, હવે તું એને મારવા કે મરવા તૈયાર થયો છે? ધીરે 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 એનું મગજ બદલાયું. તો મને કે શું કરું? મેં કહું હવે એક કામ કર, પેલા મુનિમને કહી દે કે ભાઈ હવે હું મોટો થયો છું, મારી પેઢી હું સંભાળી લઈશ, અને એને અલગ કરી નાખ, એને જુદો કરી નાખ, ને તારી મા પાસે બેસીને ચોખવટ કરી નાખ. તું એ કામમાં તું ફતે થઈ જઈશ, માએ બચી જશે, તું એ બચી જશે. જો માને મારીશ તો માં મરશે ને તું ફાંસીએ ચડીને મરીશ, એટલે ઘર બધું ખેદાન મેદાન થઈ જશે. યાદ રાખજો, સમાજમાં અત્યંત કઠોરતા અને અત્યંત સ્વચ્છંદતા બંને બરાબર નથી. મધ્યનો ગાળો, જ્યાં ક્ષમા કરવા જેવું છે, જ્યાં કોમળતા બતાવવા જેવી છે, જ્યાં દયા કરવા જેવી છે, ત્યાં દયા કરવી જ જોઈએ. એટલે શતાનંદ છે ને, એ અહલ્યાનો પુત્ર છે, અને પહેલો પ્રશ્ન પૂછે છે મારી માતાનો ઉદ્ધાર થયો? હવે તો જનકનો મંત્રી છે, અને જનકનો મંત્રી ધારે તો મારી નાખે કે ના મારી નાખે, એ તો કઈ મોટી વાત હતી. પણ છતાં એ કહે છે કે વિશ્વામિત્ર, મારી માં બહુ દુઃખી થતી હતી, એનો ઉદ્ધાર થયો? એ વિશ્વામિત્ર બધી કથા સંભળાવે છે, તારી માતાનો ઉદ્ધાર. હવે આ ઉભા છે, અને અહીંયાથી એક નવું આખ્યાન શતાનંદ શરૂ કરી દે છે. પેલા જનકને, જનકને કહે છે આ વિશ્વામિત્ર કોણ છે, તમે ઓળખો છો? પરિચય આપે ને. અને રામાયણની અંદર એક એવું આખ્યાન છે, એવું આખ્યાન છે કે આપણને આમ આશ્ચર્ય થાય, બે સમર્થ પુરુષો, બંને મહર્ષિઓ, બંને ઋષિઓ, બંને તપસ્વીઓ, બંને ઊંચામાં ઊંચી કક્ષાએ પહોંચેલા, પણ માતેલા સાંઢની માફક લડ્યા કરતા હતા. માતેલા સાંઢની માફક પામર માણસો લડે એ તો સમજી શકાય, ખરું કે નહીં? આ તો બે ઋષિઓ છે, એક વશિષ્ઠ અને બીજા વિશ્વામિત્ર, બે ઋષિઓ છે, બે સમર્થ છે, બે તપસ્વી છે. એટલે એક બીજી વાત સમજો તમે, માણસ ગમે એટલો મહાન હોય, ગમે એટલો મહાન હોય, એ મહત્તા એના ઉપર સત્તા ઉપર, નીચે તો માનવતાની દુર્બળતા રહેવાની, રહેવાની ને રહેવાની જ. દુર્બળતા વિનાની મહત્તા હોય જ નહીં. વશિષ્ઠ મહાન છે, વિશ્વામિત્ર મહાન છે, અને તે છતાંય માનવીય દુર્બળતાઓ બંને પક્ષે છે જ, એટલે લડે છે ભાઈ, અંદર અંદર કાપા કાપી કરે છે ભાઈ, ભયંકર. એટલે અમારે સાધુઓથી તમે દૂર રહો એટલું સારું છે, બાકી જો નજીકથી જુઓ ને તો ચીમટે ચીમટા અને ખપ્પરે ખપ્પર ચાલતા હોય, કેટલીક હોય અંદર અંદર બધું ચાલતું હોય. મોટા મોટા શેઠિયાઓને એવું ચાલતું હોય, ઉપર ઉપરથી એકબીજાને આઈસ્ક્રીમ ખવડાવે, ચા પીવડાવે, બધું કરાવે, પણ અંદરથી હોય કે એની પેઢી કેમ ઉથલાવી નાખવી. પેલો શું વિચારતો કે એની પેઢી. વશિષ્ઠ અને વિશ્વામિત્ર બેની કથા. આ વિશ્વામિત્ર રાજા, અને ચક્રવર્તી વિજય પ્રાપ્ત કરી અને મોટા લશ્કર સાથે જયારે પાછા ફરી રહ્યા હતા, તો રસ્તામાં વશિષ્ઠ ઋષિનો આશ્રમ આવ્યો, અને વશિષ્ઠ ઋષિનો આશ્રમ આવ્યો એટલે એમના મનમાં ઈચ્છા થઈ, ચાલો દર્શન કરવા જઈએ, અહીંયા આશ્રમ છે, સુંદર રમણીય જગ્યા છે, ચાલો દર્શન કરવા જઈએ. આવે અને વશિષ્ઠ ઋષિએ પણ સામે ચાલીને સત્કાર કર્યો, આવો આવો આવો. એક બીજી વાત યાદ રાખજો, હું તમને નીતિ શીખવાડું છું, તમારાથી જે મોટા હોય, રાજપુરુષ હોય, ધર્મ પુરુષ હોય, જે તમારાથી મોટા શેઠ હોય, પૈસા ટકે, એનું તમે સન્માન કરજો તો સુખી થશો. સન્માન ના કરો તો કઈ નહીં, પણ એનું અપમાન ના કરશો. હવે રાજપુરુષોનું અપમાન કરો તો, પૈસાદાર માણસ હોય ને એનું અપમાન કરો તો, કોઈ ધર્મ પુરુષ હોય ને એનું અપમાન કરો તો, એટલે એનું સન્માન કરજો તો તમે સુખી થશો. વશિષ્ઠે કહ્યું મારો આશ્રમ છે, મારા આશ્રમે આટલો મોટો પ્રતાપી રાજા આવે, મારે સન્માન કરવું, કદી પણ અકડું થઈને બેસી ના જશે.
મારે ઘણી વાર હાઈસ્કૂલમાં કોલેજોમાં અવારનવાર જવાનું થાય, એટલે કઈ કાર્યક્રમ હોય ને એટલા માટે બોલાવે. હવે બન્યું એવું કે એક હાઈસ્કૂલમાં જવાનું થયું, એટલે ગાડી ઊભી રહી, એકાદ કોઈ માણસ ફરતો હતો, એને મેં કહ્યું કે તમારા આચાર્ય ક્યાં છે? તો કે ઉપર ઓફિસમાં બેઠા છે. મેં કહ્યું જાઓ એમને કોક, સ્વામીજી આવી ગયા છે. એટલે પેલા ઉપર જઈને કહ્યું કે આપણે જેમને બોલાવ્યા હતા એ મહેમાન આપણા સ્વામીજી આવી ગયા છે, કા એને ઉપર મોકલ એમ. એમને ઉપર ખોટું ના લગાડશો, પણ હું તમને મારો ખાસ અનુભવ કહું છું કે શિક્ષકો વ્યવહાર કુશળ નથી હોતા. એકડે એક ને બગડે અગિયાર, એક અગિયાર ને અગિયાર દુ. એટલે પેલો માણસ પાછો આવ્યો, મને કે હાડો તમને ઉપર બોલાવે છે બેઠા હોય અને આપણને તો એમાં એના ઉપર પ્રેમ થાય ખરો, એના ઉપર ભાવ થાય ખરો. કેટલીક વાર થોડોક ચમત્કાર બતાવવો પડે, અને ના બતાવીએ ને તો લોકો પછી છાશમાં મખણ જાય. એટલે હું તો પાછો ગાડીમાં બેઠો, મેં કહું તાર સાહેબને કહેજે કે સ્વામીજી જાય છે, મારે પાછો ગાડીમાં બેઠો. એટલે ગાડીમાં બેઠો, પેલા ડ્રાઈવરને કહ્યું હજુ ધીરે રહીને સ્ટાર્ટ કરજે, ઉતાવળ ના કર, કે મારે જવું નહોતું, મારે જવું નહોતું, પણ એને ભાન કરાવવું હતું. એટલે પેલા એ જઈને કહ્યું કે મહારાજ તો પાછા જાય છે, એટલે ઉપરથી દોડતો આવ્યો. તો હવે દોડતો આવ્યો ત્યારે પેલા આવ્યો હોત તો, હવે દોડતો આવ્યો એટલે અહીં, અરે અરે મહારાજ 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 કેમ પાછા જાઓ છો? મેં કોઈ મૂર્ખોના ત્યાં જવું એના કરતા પાછા જવું સારું. પછી દંડવત કરવા માંડ્યો. એ અમારે એક પટેલ છે, મને કે દેખો જુઓ હરકત વિના બરકત ના હોય, હરકત વિના એવું તો કરવું ના જોઈએ, પણ કોઈ કોઈ વાર આવું કરવું પડે. વશિષ્ઠ ઋષિ સ્વયં ચાલીને સામે, વિશ્વામિત્ર આવો તમે મારા આંગણે ક્યાંથી આવો, અને કેટલું લાવ લશ્કર મોટું. હવે ઋષિના આશ્રમમાં તો શું હોય, કઈ રાજાના ઘર જેવું તો કઈ ઐશ્વર્ય હોય, શક્તિ પ્રમાણે બધાને બેસાડ્યા. અને પછી કહ્યું કે તમે હવે આટલે આવ્યા છો તો મારાથી જે કંઈ લુખું સુખું બને એ તમને આ રિવાજ સમજવા જેવો છે. કાઠિયાવાડમાં જાઓ તો કાઠિયાવાડમાં લોકો શું કે ખબર છે? છાહું પીવો એમ કે, છાશ પીવો, છાહું પીવો એમ. એટલે કંઈ ઘરમાં જે છાશ હોય ને એ તમને પીવડાવે, ખરેખર છાશ ના પીવડાવે, આટલો અડધો વાટકો ભરીને ઘી ને ગોળ આપે, એની ઉપર રોટલો આપે, પણ કહેવાય શું? શબ્દ હલકો અને કામ મોટું. અને ઘણી જગ્યાએ શું હોય, કામ શબ્દ મોટો અને કામ શબ્દ મોટો બોલે અને અંદર કામ નાનું હોય. જે કંઈ લુખું સુખું હોય મારી પાસે એ હું તમને, મારો સત્કાર તમે સ્વીકાર કરો. એ વિશ્વામિત્રે કહ્યું ના 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 ના, આ તો તમારે અહીં શું, અહીં આશ્રમમાં તો શું હોય, મારી પાસે તો આટલું મોટું લશ્કર છે અને આટલા લશ્કરને ક્યાંથી પહોંચી વળાય. એક બીજી વાત હું તમને કહું છું, જમવાનો ટાઈમ વીતી ગયા પછી કદી પણ કોઈના ત્યાં ભૂખ્યા ના જવું, અને જવું તો ભૂખ્યા છીએ એમ કદી કહેવું. હું તો એટલે સુધી કહું છું કે બીજાની વાત જવા તો તમારા ઘરમાં ના કહેવું. 1:30 વાગે તમે ઘેર આવ્યા હો અને ઘરના બધા જમી કરીને સુઈ ગયા હોય તો પત્નીને કહી દેવું કે ના મારે અત્યારે રસ્તામાં મેં કરી લીધું છે. એ વખતે બધાને ઉભા કરીને ચૂલો ફૂંકાવડાવો એ માનવતા કહેવાય, પણ ઘણાને કુટે હોય, કોઈ ટપાલ નહીં, કોઈ સમાચાર નહીં, કોઈ ટેલિફોન નહીં, કશું જ નહીં, અને જીપમાં જેટલા ભરાય એટલા પાછા, 10-12 જેટલા ભરાય એટલા બરાબર 1 વાગે રાતના 10 વાગે આવીને ઉભા રહે. કેમ જમ્યા છો? ના ચાલશે મારા. હવે ચાલશે એટલે શું કહો, એનો અર્થ શું? પણ એમ તારે ચોખ્ખું કહી દો ને નથી જમવું, ના ના ચાલશે એમ કે, હવે અત્યારે કઈ તમને તકલીફ પડશે. આવા માણસો ગમે ખરા? આ મહેમાન ગતિ કરવાની રીત છે. એટલે પેલા એ કહ્યું ના ના આટલું બધું માણસ ને તમે ક્યાં મારો સત્કાર ને બધું ક્યાં કરો તમે, ના તમે ચિંતા ના કરો, પણ કેવી રીતે કરશો કે તમારે નહીં જોવાનું. વશિષ્ઠની પાસે એક શબલા નામની ગાય છે, શબળા નામની ગાય છે, એને કામધેનુ કહેવાય છે.